મિત્રો, આજે આપણે એનાથી આગળ બીજો પ્રશ્ન જોઈએ છે. ક્વેશ્ચન એવો છે, વક્ર અરીસા માટે ગાઉસનું સૂત્ર મેળવો. બરાબર, વક્ર અરીસા માટે ગાઉસનું સૂત્ર મેળવો. એના માટે એક આકૃતિ છે, વક્ર અરીસો થયો, આપણે વસ્તુ મૂકીએ, વસ્તુથી સીધી રેખા જશે કિરણ, ત્યાંથી જે બિંદુ પર આપાત થાય તે બિંદુ પર આપણે લંબ દોરી દઈએ. લંબ જે દોર્યો છે તે સી થયું. વસ્તુ ધારો કે એ વસ્તુ છે, પી બિંદુ પર આવે છે અને ત્યાંથી પરાવર્તન પામીને આમ જશે, અહીં જે છે તે પ્રતિબિંબ મળે છે. આ ફોકલ કેન્દ્ર છે, મુખ્ય કેન્દ્ર. ધારો કે આ કોણ આલ્ફા છે, આ કોણ બીટા છે, આ કોણ ગેમા છે. થીટા કોણ પર આપાત થાય છે અને થીટા કોણ પર પરાવર્તિત થાય છે. હવે આપણે અહીંથી અંતર માપીએ, હંમેશા કેન્દ્ર જે ધ્રુવ છે ધ્રુવથી અંતર માપવાનું. તો ધ્રુવથી એફનું અંતર જે છે એ ફોકલ લેન્થ છે. આ પ્રતિબિંબ મળે છે તે અંતર, પ્રતિબિંબ અંતરને વી વડે દર્શાવવામાં આવે. આ સી જે છે તે વક્રતા કેન્દ્ર છે અને એ વસ્તુ મૂકેલી છે એટલે વસ્તુ અંતર યુ વડે દર્શાવવામાં આવે. બરાબર, પ્રકાશનો કિરણ જાય છે, પરાવર્તિત થઈને જશે એટલે આપણને આઈ બિંદુ ઉપર પ્રતિબિંબ મળશે. બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ બિંદુવત મળે છે. આઈ આ ફોકલ કેન્દ્ર છે, મુખ્ય કેન્દ્ર, એટલે એફ વક્રતા કેન્દ્ર છે. જ્યાં જાય છે તે બિંદુ પર લંબ દોરો તો લંબ હંમેશા સી વક્રતા કેન્દ્રમાંથી પસાર થશે. બરાબર, હવે જુઓ આકૃતિ પ્રમાણે અંતર્ગોળ અરીસાની સામે એ બિંદુ પર વસ્તુ મૂકેલ છે જેનો પ્રતિબિંબ આઈ પર મળે છે. બરાબર, ધારો કે એંગલ PAO PAO આલ્ફા છે, PCO એંગલ PCO બીટા છે,
એંગલ પી આઈ ઓ કેમાં છે? બરાબર, આપણને ત્રણ ખૂણાઓ મળ્યા. પછી જુઓ, આ પેલા ત્રિકોણને લેવાનું, પી એ ઓ ત્રિકોણ તમારે દોરવું હોય તો દોરાય. બરાબર, આ લગભગ વક્ર છે એટલે આ અંતરને અવગણી દેવાનું છે. માં શું આવશે? ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો પી ઓ સી છે. બરાબર, પી એ સી ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 ડિગ્રી થાય. ધારો કે આ ખૂણો આપણને ખબર નથી. બરાબર, તો અને એક્સ લઈ લઈએ અત્યારે સમજવા પૂરતું, તો આલ્ફા પ્લસ એક્સ પ્લસ થીટા ઇક્વલ ટુ પાઈ થાય. એટલે થીટા ઇક્વલ, સોરી, એક્સ ઇક્વલ ટુ શું થાય? પાઈ માઇનસ થીટા માઇનસ આલ્ફા. બરાબર, હા. અથવા તો આ ખૂણો જે છે એક્સ, તમે ડાયરેક્ટ ગણી શકો, આ બીટા છે. આખો કોણ અહીંથી અહીંનો કોણ કેટલો થાય? તો 180 ડિગ્રી એટલે પાઈ થાય. જો આ થીટા હોય તો આ કેટલો થાય? પાઈ માઇનસ થીટા થાય. એટલે આ કોણ કેટલો છે? આ વાળો પાઈ માઇનસ બીટા છે. એ જ રીતે આ ખૂણો કેવો છે? તો પાઈ માઇનસ ગેમા છે. દેખાય છે? બરાબર, પાઈ માઇનસ ગેમા. એટલે આપણે અહીં લખી દઈએ, ધેરફોર એંગલ સી ઇક્વલ ટુ પાઈ માઇનસ બીટા છે અને એંગલ આઈ ઇક્વલ ટુ પાઈ માઇનસ ગેમા છે. હવે ત્રિકોણ પી એ સી માં ત્રણેયનો સરવાળો પાઈ થાય. પાઈ થાય એટલે શું થશે? આલ્ફા પ્લસ પાઈ માઇનસ બીટા પ્લસ થીટા બરાબર પાઈ. તો પાઈ પાઈ કેન્સલ, એટલે આલ્ફા પ્લસ થીટા ઇક્વલ ટુ બીટા. આ એક નંબર સમીકરણ આવ્યું. બરાબર, બીજો જોઈએ, બીજા ત્રિકોણમાં જોઈએ, ત્રિકોણ પી સી આઈ માં. બરાબર, થીટા પ્લસ બીટા પ્લસ પાઈ માઇનસ ગેમા બરાબર પાઈ. ત્રણેયનો સરવાળો પાઈ થાય. તો પાઈ પાઈ કેન્સલ થાય. તો બીટા પ્લસ થીટા ઇક્વલ ટુ ગેમા નંબર બે. એક અને બે થી જો ઇક્વલ ટુ બીટા અને બીટા પ્લસ થીટા ઇક્વલ ટુ ગેમા, આમાં બાદ બાકી કરી દઈએ એટલે આ કેન્સલ થઈ જશે. આલ્ફા માઇનસ બીટા ઇક્વલ ટુ બીટા માઇનસ ગેમા. અને આ બાજુ લઈ આવી છે, આલ્ફા પ્લસ ગેમા ઇક્વલ ટુ બીટા પ્લસ બીટા. આલ્ફા પ્લસ ગેમા ઇક્વલ ટુ ટુ બીટા. હવે આલ્ફા કોણ છે? કોણ ઇક્વલ ટુ ચાપ. જો આલ્ફાનો કોણ શું બનશે? આ ચાપ ઓપી અપોન ત્રિજ્યા ઓએ, ઓએ બરાબર, વત્તા ગેમામાં શું બનશે? ચાપ ઓપી. અને ત્રિજ્યા કેટલી? ઓઆઈ ઇક્વલ ટુ ટુ ટાઈમ્સ. બીટામાં શું આવશે? ચાપ ઓપી ભાગ્યા ઓસી. ચાપ ઓપી, ચાપ ઓપી, ચાપ ઓપી કેન્સલ થયા. વન અપોન ઓએ, વન અપોન ઓઆઈ, ટુ અપોન ઓસી. ઓએ ની કિંમત કેટલી છે? યુ. બરાબર, ઓઆઈ ની કિંમત કેટલી છે? વી. ઓસી ની કિંમત કેટલી છે? આર. બરાબર, તો વન અપોન યુ પ્લસ વન અપોન વી ઇક્વલ ટુ વન અપોન
આ ટુ ને છેદ ને છેદમાં લઈ જઈએ તો વન અપોન યુ પ્લસ વન અપોન વી ઇક્વલ ટુ વન અપોન એચ. આ જે મળ્યું આપણને ગાઉસનું સમીકરણ મળ્યું, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આટલું જ લખવાનું છે, આ જ આકૃતિ દોરવાની. ગાઉસનું સૂત્ર જે છે તે વક્ર અરીસા માટે, એટલે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો બંને માટે સરખો હોય છે, બરાબર. બીજો પ્રશ્ન લઈએ છીએ. આ ખાસ ધ્યાન રાખજો, આ ત્રણેય ખૂણાઓનો સરવાળો થાય. આ કઈ રીતે મેળવ્યો? તો આ બીટા કોણ હતો તો આ કેટલું રહેશે? તો પાઈ માઇનસ બીટા રહેશે. એ જ રીતે અહીં ગેમા છે, અહીં ગેમા છે, તો બાકીનો કેટલું રહેશે? તો પાઈ માઇનસ ગેમા રહેશે, બરાબર. બાકી મેં કંઈ કર્યું નથી, બરાબર. પ્રશ્ન છે વક્ર અરીસાના લેટરલ મેગ્નિફિકેશન નો સૂત્ર મેળવો, બરાબર. જવાબ, લેટરલ મેગ્નિફિકેશન, લેટરલ મેગ્નિફિકેશન કોને કહેવાય? પહેલી વસ્તુ તો એ છે, પછી એનો સૂત્ર આવે. તો લેટરલ મેગ્નિફિકેશન એટલે, ધારો કે તમે આ વસ્તુ મૂકી અરીસાની સામે, તો વસ્તુની ઊંચાઈ આ વસ્તુ મૂકી, ધારો કે એનો પ્રતિબિંબ અહીં મળ્યો, તો પ્રતિબિંબની ઊંચાઈ એચ પ્રાઇમ. તો પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો જે ગુણોત્તર છે એને કહેવાય મેગ્નિફિકેશન. એટલે કેટલું મોટું કરીને બતાવે છે, કેટલું નાનું કરીને બતાવે છે, બરાબર. એને કહેવાય મેગ્નિફિકેશન પાવર. મેગ્નિફાઈંગ ગ્લાસ હોય છે ને, બહિર્ગોળ અરીસો મેગ્નિફાઈંગ ગ્લાસ, એ મેગ્નિફાઈ કરે છે. મોટું કરીને બતાવે કે નાનું કરીને, કેટલું ઘણું. આની વ્યાખ્યા શું થઈ? પ્રતિબિંબ અંતર અપોન વસ્તુ અંતર, જો અને સામે લઈ જાઓ એમ એચ. ધારો કે તમને પ્રતિબિંબ અંતર 4 મળે છે, વસ્તુ અંતર 2 છે, તો 2 ગુણ્યા 2 4 થાય, એટલે મેગ્નિફિકેશન કેટલું થયું? 2 ગણું થયું. એટલે આ જે છે તે 2 ગણું કરીને બતાવે એવું આપણને જવાબ મળે, એને કહેવાય મેગ્નિફિકેશન. તો મેગ્નિફિકેશનની વ્યાખ્યા શું થાય? કે પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈ ના ગુણોત્તરને લેટરલ મેગ્નિફિકેશન કહે છે, બરાબર. વસ્તુની ઊંચાઈ એક હોય છે, પ્રતિબિંબની ઊંચાઈ બીજું. તો પ્રતિબિંબ આઉટપુટ, તમે અરીસાની સામે વસ્તુ મૂકો છો તે ઇનપુટ થયું, અને અરીસો આપણને પ્રતિબિંબ આપે છે, એ આપણના માટે આઉટપુટ થયું. જે મળે છે એ વસ્તુ આપણને આપે છે, તો વસ્તુનું આઉટપુટ થયું, બરાબર. જેમ કે એક વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવે તો એનો ઇનપુટ થયો, એ પરીક્ષા આપે અને રિઝલ્ટ આવે તો વિદ્યાર્થીનો આઉટપુટ થયો, ટીચરનો આઉટપુટ કે સ્કૂલનો આઉટપુટ નથી થયું. તો વિદ્યાર્થી કેટલો મેળવે છે અને પછી એ કેટલો આપે છે,
તો એના ટકા લખવામાં આવે કે આટલા ટકા એના આવ્યા, એનો મતલબ કે એનો આઉટપુટ આટલું છે. ધારો કે 80% માર્ક્સ આવ્યા તો વિદ્યાર્થીએ 100% ગ્રહણ કર્યું હશે, એમાંથી 80% એની એફિશિયન્સી થઈ. એફિશિયન્સી કાર્યક્ષમતા કેટલું આપણને આપે છે, એટલે હંમેશા આઉટપુટ ભાગ્યા ઇનપુટ કરવામાં આવે. તો મેગ્નિફિકેશનમાં એવું છે કે અરીસાનો આઉટપુટ કેટલો છે એ પ્રતિબિંબ થયો, અને ઇનપુટ શું છે તો એ વસ્તુ થઈ. તો પ્રતિબિંબ ભાગ્યા વસ્તુ એને શું કહેવાય, એની કાર્યક્ષમતા અથવા લેટરલ મેગ્નિફિકેશન એમ કહે છે. બરાબર, એને એમ વડે દર્શાવવામાં આવે છે, એમ કહે. હવે એનું સૂત્ર મેળવીએ તો જો અહીં આકૃતિ દોરવાનો એક નિયમ છે, તમે છે ને આ ગમે ત્યારે આકૃતિ દોરો, આ પોલ છે અથવા ધ્રુવ છે, પી છે, એ બી વસ્તુ છે, એક તો વસ્તુથી સીધે સીધું લાઈન દોરવાની. બરાબર, એ બે સરખા અંતરે આ સી થયો અને આ એફ થયો. બરાબર, સમાંતર આવતો કિરણ હંમેશા ક્યાંથી પસાર થશે, તો એફ માંથી પસાર થશે, અને એક આ કેન્દ્ર ઉપર આવવાનું, ધ્રુવ પર સીધી લીટી દોરવાની, અને અહીંથી પરાવર્તન પામીને જ્યાં જાય ત્યાં. બરાબર, તો આપણને પ્રતિબિંબ મળશે બી પ્રાઇમ એ પ્રાઇમ આ એચ પ્રાઇમ એચ. બરાબર, આ જેટલા કોણ પર આપાત થાય એટલા જ કોણ પર શું થાય, પરાવર્તિત. ઓકે, આ કાટકોણ છે, આ એ કાટકોણ છે, આ સીધી રેખા આવી એફ માંથી પસાર થશે અને એક ધ્રુવ પર આવશે અને પરાવર્તન પામીને જશે. જ્યાં બંને રેખાઓ મળે ત્યાં પ્રતિબિંબ રચાય. બરાબર, તો હવે આમાં કંઈ નથી કરવાનું, આ પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા આ એક સૂત્ર સેટ કરી દઈએ. જુઓ, ફરી પાછું તમે જુઓ તો આ વસ્તુ અંતર છે u અને આ પ્રતિબિંબ અંતર છે v. આમાં કેટલાક નિયમો પણ છે, બે નિયમ છે, કેટલાક એ નિયમ છે. જો તમે આ રીતે ઉપરની બાજુ અંતર લો ધન વાય અક્ષની દિશામાં તો ધન અંતર લેવાનું, અને નીચેની બાજુ લો તો ઋણ અંતર લેવાનું, અંતરને ઋણ ગણવાનું. એટલે પેલો આપણને ખબર પડે, પેલાને એટલે આપણને ખબર પડે કે નીચેની બાજુ છે. બરાબર, ડાયરેક્શનમાં. પછી પ્રકાશનો કિરણ જે દિશામાં આવે છે તમે એની વિરુદ્ધ દિશામાં અંતર માપો છો, તો વિરુદ્ધ દિશામાં એટલે માઇનસ લેવાનું, એટલે યુની કિંમત માઇનસ વીની કિંમત માઇનસ આવે. જો પ્રકાશના કિરણની દિશામાં જ તમે અંતર માપતા હો તો એને પ્લસ લેવાનું. બરાબર, આ બધી વસ્તુઓ, આ ચાર નિયમ છે, પ્રકાશના કિરણની દિશામાં ધન અને વિરુદ્ધ દિશામાં ઋણ, પ્રકાશના કિરણની દિશામાં ધન અને વિરુદ્ધ દિશામાં ઋણ. પછી અક્ષની ઉપર ધન અને અક્ષની નીચે ઋણ. બરાબર, જો પેલા આટલું લખી લઈએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુ એપી ની ઊંચાઈ એચ છે, જેને અંતર્ગોળ અરીસાથી યુ અંતરે મૂકેલ છે. વસ્તુનું પ્રતિબિંબ એ પ્રાઇમ બી પ્રાઇમ મળે છે, બી પ્રાઇમ એ અરીસાથી વી અંતરે એચ પ્રાઇમ ઊંચાઈનું પછી જો
કાટકોણ ત્રિકોણ આ પેલા અહીં લેવાનો વસ્તુનો, કે આનો લઈ લો ગમે તે લઈ લો, બરાબર? તો શું આવશે? કાટકોણ ત્રિકોણ એ બી પી, એ બી પી માં ટેન થીટાનો સૂત્ર લગાવશે, બરાબર? તો શું આવશે? એ બી ભાગ્યા ઓપી બી, બરાબર? એ બી ની કિંમત શું છે? એચ, અને આ શું છે? માઇનસ યુ. પછી આ સમીકરણ એક થયું, કાટકોણ ત્રિકોણ એ પ્રાઇમ બી પ્રાઇમ પી માં ટેન થીટા નો સૂત્ર લગાવો, તો એ પ્રાઇમ બી પ્રાઇમ અપોન પી બી પ્રાઇમ અને માઇનસ એચ પ્રાઇમ અપોન માઇનસ વી, બરાબર? નંબર બે થાય, બંનેમાં એલએચએસ ટેન થીટા છે, એક અને બે થી શું આવશે? એચ અપોન માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ એચ પ્રાઇમ અપોન વી, માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે, બરાબર? તો એચ અપોન માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ એચ પ્રાઇમ અપોન વી, આને છેદમાં લઈ જાઓ તો એચ પ્રાઇમ અપોન એચ ઇક્વલ ટુ માઇનસ વી અપોન યુ, બરાબર? આ શું છે? એમ પ્રતિબિંબ અંતર અને સોરી પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને મેગ્નિફિકેશન એમ કહે છે, કે માઇનસ બી અપોન યુ. ઓકે, આ લેટરલ મેગ્નિફિકેશનનો સૂત્ર મળ્યું, ઠીક છે? હવે આ મુખ્ય થિયરીઓ થઈ કોની? અરીસાની. હજુ હવે એક ક્વેશ્ચન લઈએ છીએ જેમાં એક બીજો સૂત્ર મેગ્નિફિકેશનનો આપણે મેળવીએ છીએ, બરાબર? પ્રશ્ન એવું છે ગોળીય અરીસા માટે લેટરલ મેગ્નિફિકેશન નો સૂત્ર એમ ઇક્વલ ટુ એફ અપોન એફ માઇનસ યુ મેળવો. ધીસ ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર? જુઓ, ગોળીય અરીસા માટે લેટરલ મેગ્નિફિકેશન એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી અપોન યુ. હવે ગોળીય અરીસા માટે ગાઉસનો સૂત્ર શું હતું? વન અપોન યુ પ્લસ વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ. હવે આ યાદ રાખો કે વી અપોન યુ જોઈએ છે આપણે, એફ યુને પહેલી બાજુ લીધી. વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ માઇનસ વન અપોન યુ, ચોકડી ગુણાકાર કરી દઈએ યુ એફ, યુને સામે લઈ જઈએ, યુ અપોન વી ઇઝ ઇક્વલ ટુ યુ માઇનસ એફ અપોન એફ, ઉલટાવી દઈએ વી અપોન યુ, એફ અપોન યુ માઇનસ એફ, બરાબર? હવે જો માઇનસ છે
જો માઇનસથી ગુણાકાર કરીએ, બંને બાજુ માઇનસથી ગુણાકાર કરીએ, તો માઇનસ વી અપોન યુ ઇક્વલ ટુ માઇનસ એફ અપોન યુ માઇનસ એફ. આ શું થયું? એમ બરાબર. અને માઇનસ એફ નીચેથી માઇનસ કોમન લઈ લઈએ તો એફ માઇનસ યુ, માઇનસ માઇનસ કેન્સલ થશે, એફ અપોન એફ માઇનસ યુ. આ સૂત્ર જે મેળવવાનું હતું તે આ બે માપમાં આવે બરાબર. આ રીતે આપણે અરીસા માટેના બધા સૂત્ર મેળવી લીધા. ઓકે, હવે આપણે એના નેક્સ્ટ લેક્ચરમાં એના દાખલા કરીશું અરીસામાં. તમારી ટેક્સ્ટ બુક લઈને બેસજો. ઓકે, થેન્ક યુ.